हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। लास्ट लेक्चर से मित्रों आगळ वधीए। कीटक त्रण रीते पाकनो नाश करे छे एवुं आपणे मित्रों छेल्ला लेक्चरमां जोयुं हतुं। कई त्रण रीते? तो के एक मूळ प्रकांड अने पर्णने कोतरी नाखे छे, बे वनस्पतिना विविध भागोमांथी कोषरस छे ए चूसी ले छे अने ते मूळ प्रकांड अने पर्णनी अंदर, खास करीने तो जोवा जोईए तो मूळ अने फळनी अंदर, अथवा प्रकांड अने फळनी अंदर छिद्र करी नाखे छे। छिद्र करे एटले ई पाक छे ए नकामो थई जाय छे। तो हवे मित्रों ए समझवानुं छे कि यार एने कंट्रोल कई रीते करशुं। डियर फ्रेंड्स, ओके, तो कीटनाशक रसायणने बहु समझो छो ने, केमिकल आव्यो फरीवार। નીંદણ માટે નીંદણનાશક રસાયણો 2,4-D નો યુઝ થાય, 8મા ધોરણમાં ભણી ગયા। અત્યારે જે આવે છે એ કીટનાશક રસાયણો પેસ્ટિસાઇડ્સ કહેવાય, એને શું કહેવાય? જંતુનાશક દવા, પેસ્ટિસાઇડ્સ। ક્લિયર? તો અહીંયા આગળ કીટનાશક રસાયણો છે એ પાકની વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે છે અને તેના ભૂમિના ઉપચાર માટે, બીજ અને ભૂમિના ઉપચાર માટે એક ચોક્કસ રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે ઇનોવેશન એવું ચાલી રહ્યું છે કે એ ઇનોવેશનની અંદર મિત્રો એવું સમજી શકાય કે ભાઈ પહેલાથી પાકનું બિયારણ જ એવું બનાવો, પહેલેથી પાકનું બિયારણ જ એવું રિફોર્મ કરો, એવું બનાવવામાં આવે કે જેથી કરીને એ પાકને લાંબા સમય સુધી કોઈ અસર જ ના થાય, એની ઉપર કોઈ જીવાણુ આવી જ ના શકે। તો અત્યારે એ ટાઈપનું ઇનોવેશન શોધાઈ રહ્યું છે, સંશોધન થઈ રહ્યું છે, થશે જ એવું હજી કોઈ શ્યોરિટી હાલમાં જોવા મળતી નથી। આગળ વધીએ। આ રસાયણનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે જો એ નિયત માત્રા કરતાં ઉપયોગ એનો વધારી દેવામાં આવે તો એ સેપરેટ વનસ્પતિ માટે પણ નુકસાનકારક છે અને એ વનસ્પતિનું જે ભક્ષણ કરે છે, પછી એ આપણે ખાતા હોઈએ કે કોઈક બીજું પ્રાણી ખાતું હોય, એ દરેક પ્રાણીઓ માટે પણ ખૂબ હાનિકારક છે। ક્લિયર? હવે માંસાહારી પ્રાણીઓ છે, જેમ કે વાઘ, સિંહ જેવા પ્રાણીઓ છે, એના શરીરમાં આ બધા ઝેરનું પ્રમાણ બહુ વધારે હોય, કારણ કે શાકાહારી પ્રાણી વનસ્પતિ ખાય એટલે વનસ્પતિમાંથી થોડું ઓછું પોઈઝન આવે, પણ જેમ હવે એ રોજ શાકાહારી પ્રાણી વનસ્પતિ ખાતું હશે એટલે રોજ થોડું થોડું પોઈઝન જમા થતું હશે। કોઈ વધારે પડતું માંસાહારી પ્રાણી એ શાકાહારી પ્રાણીનું ભક્ષણ કરે છે ત્યારે શું જોવા મળશે? તો કે જે શાકાહારી પ્રાણીની અંદર જેટલું ઝેર ભેગું થયું છે બધે બધું સીધું માંસાહારીમાં વહી જશે, આ પોઈઝન રેશિયો છે। આને બાયો મેગ્નિફિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમે 10મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 15માં સ્ટડી કરશો। ક્લિયર? ચલો આગળ વધીએ। અને ગુજરાતીમાં જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે, જૈવિક એટલે બાયો, વિશાલન વધતું જાય છે, ઝેર મેગ્નિફિકેશન। ચલો ક્લિયર? તો પ્રાણી માટે અને વનસ્પતિ માટે એક વિષારી અસરો સર્જે છે અને આ જે રસાયણો છે એ રસાયણો અતિ અનાવશ્યક છે પર્યાવરણ માટે, અતિશય એ પ્રદૂષણ પ્રેરે છે। ચલો નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ। ચલો ક્લિયર છે, વધીએ આગળ ત્યાંથી। તો હવે એવું કરી શકાય કે ભાઈ કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરી શકાય, એટલે કે જાત પહેલાથી એવી બનાવો કે જે આ રીતે કીટ છે, કીટકો છે એની સામે પ્રતિરોધ ધરાવતી હોય। કદાચ કીટકો વનસ્પતિમાંથી કંઈ ખાઈ પણ જાય તો એ લાંબા સમય સુધી જીવી ના શકે, પણ એ જાત બનાવી એ રીતનું જે બિયારણ બનાવવું એ હાલ અશક્ય છે, ભવિષ્યમાં થશે એવી આશા સાથે આગળ વધીએ। ઉનાળાની ઋતુની અંદર ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિ વડે પણ કીટક નિયંત્રણ કરી શકાય। મૂળને બહુ ઊંડે સુધી જવા દઈએ તો એ મૂળ બહુ પાવરફુલ બની ગયા હોય, એટલે કે એમાંથી જે વનસ્પતિ ઉગે એ વનસ્પતિ બહુ હાર્ડ બની જાય। ફરીવાર બોલું છું, સમજો, જે ઉપર વનસ જેના મૂળ વધારે ઉપર હોય એટલે કે જમીન છે
बने एक ज प्रकार की वनस्पति है, पण एकना मूल बहु थोड़े सुधी गयेला है अने बीजाना मूल बहु अंदर सुधी डेवलप थी गयेला है, विकास पामेला है। हवे विकास पामेला मूल हशे एटले शुं थशे? तो के ए विकास पामेला मूल हशे एनी जाड़ाई, एनी जे थिकनेस है, ई थिकनेस बहु हार्ड हशे। ई थिकनेस हार्ड होय एटले कीटक है एनी दीवाल में सीधे सीधो काणो पाड़ी सकता नथी। तो आ बधी पद्धति निषेधात्मक है कीटक माटे, के ए आ पद्धति वडे वनस्पति कहीं बगाड़ी सकता नथी। पण प्रॉब्लम समझो, जेटला तमे बीज ने ऊंडे सुधी जवा दियो एटली ज ई वार लगाड़े ग्रो थवामां डेवलप थवामां। हवे खेडूत ने त्रण महीनामां ई पाक जवा देवानो होय, नवो पाक वाववानो होय त्रण चार पांच महीनानी अंदर, तो आ वस्तु शक्य नथी बनती। समझो छो? कारण के समय बहु वधारे लगाड़े तो देश में वस्ती एटली छे, कई कोई वस्ती ने एवं ना कही सके तमे एक काम करो, अठवाडिया में छ वार जमो छो, त्रण वार जमो, त्रण दी उपवास करो। बात समझो छो? तो ए रीते आ पद्धति छे लांबा समय सुधी पावरफुल जी सकती नथी होती। नोट डाउन करो, आगळ वधीए, 10 सेकंड आपू छू। चलो क्लियर, बाकी हुई तो पोज करीने आगळ वधजो। હવે મિત્રો એ સમજીએ કે પાકને નુકસાન કરતા પરિબળો અને એનાથી શું નુકસાન થાય છે, તો કે બે પ્રકારના પરિબળો હોય, એક જે પોતે સજીવ પરિબળ હોય, બીજું કે જે પોતે નિર્જીવ પરિબળ હોય। જેટલા જેટલા સજીવ પરિબળ છે આવા પરિબળોને આપણે જૈવિક પરિબળ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો અમુક એવા પરિબળ છે કે જે જૈવિક નથી, જે પોતે નિર્જીવ છે, તો આ પરિબળોને અજૈવિક પરિબળ તરીકે ઓળખવામાં આવે છે। એટલે બે પ્રકારના પરિબળો જોવા મળે છે, એક જૈવિક અને બીજા જોવા મળે છે એ અજૈવિક। જૈવિક પરિબળોમાં કોનો કોનો સમાવેશ થાય એ મિત્રો આપણે જોઈએ। તો જૈવિક પરિબળની અંદર જે હમણાં જ વાત કરી કે એક કીટક છે, પછી ઘણી બધી વાર પેલા ઉપરથી પક્ષીનો હુમલો આવે, કોતરીને ખાનારા પક્ષીઓ અથવા ખોતરીને ખાનારા પક્ષીઓ, ઉંદરો, ઉંદર, છછુંદર બધી બધા આવી ગયા એની અંદર, પક્ષીઓ નહીં સોરી, કોતરી નાખે મૂળને, આખે આખી વનસ્પતિ કોતરી જાય, મૂળ કોતરી નાખે એટલે વાર્તા પૂરી, નીચેથી ઉપર કઈ ચડી જ ના શકે। તો આવા ઉંદર છછુંદર જેવા પ્રાણીઓ છે એને ખાવા ના મળે એટલે ગમે તે આવીને નુકસાન કરીને વયા જાય। એ પછી પક્ષીઓ, અમુક પ્રકારની ફૂગ પક્ષીઓની અંદર, ઓલી નામ તો ભૂલી ગયો, ઘણા બધા ગ્રુપમાં મગફળીના ખેતરની અંદર હુમલો કરે અને છેલ્લે પછી કાંઈ વધવાનો દે, બધાના મૂળિયા સીધે સીધા કાઢી જાય। હજી આમાં લેખું નથી, પ્રાણીઓનું નામ નથી, હજી રોજડા ખેતરમાં આવે તો બધે બધું મગફળીના પાકને એ બધું લેતા જાય। તો આ બધા સજીવો એવા છે કે જેના લીધે પાકને ઘણું બધું નુકસાન થઈ શકે છે। વાત સમજો છો? સમગ્ર જે બોલી રહ્યો છું એ ઇતરડીઓ, ઇતરડીઓ એટલે બહાર ચોંટી જાય એમાંથી પોષણ મેળવે રાખે, એનો ડંખ મોટો હોય, એ ડંખને જોરથી અંદર ઘુસાડે, વનસ્પતિ અંદરથી જે પોષક દ્રવ્ય ઉપર લાવે છે, પર્ણા પ્રકાશ સંશ્લેષણ કરીને જે ગ્લુકોઝ બનાવે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ ગ્લુકોઝ જતો હોય એ ત્યાં ડંખ નાખી દીધેલો હોય, એટલે વચ્ચેથી લીક કરીને સીધે સીધો એ ગ્લુકોઝ છે, ન્યુટ્રિશન્સ છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, ખનિજ ક્ષાર છે, પ્રોટીન છે, એ બધું ખેંચી લે। સમજો છો? તો ઇતરડીઓ અને ઘણી બધી પ્રકારના ચોક્કસ પ્રકારના જીવાણુઓ પણ આની અંદર સમાવિષ્ટ છે કે જે પોતે આ જૈવિક પરિબળોમાં આવે છે, જે પોતે પાકને નુકસાન કરવા માટે સંપૂર્ણપણે ડિયર ફ્રેન્ડ્સ સક્ષમ છે। તો આ બધા ઉપર કંટ્રોલ લાવવો એ અતિ આવશ્યક છે, અધરવાઇઝ ખેડૂતને બહુ અઘરું પડે છે, રોજડાને ન આવી જાય ખેતરમાં એટલે ઝટકો બટકો મૂકેલો હોય। ક્લિયર? હમણાં ટીડી આવી હતી, ખ્યાલ છે ને? ટીડી એટલે પેલા પાકિસ્તાનમાંથી જે આવેલી હતી એ, હવે એ ખેતર ઉપર એકવાર હુમલો કરે, ખેતરની અંદર કાંઈ ન વધવા દે એટલું બધું નુકસાન કરીને વહી જતી હોય છે। તો બહુ બધા જૈવિક પરિબળો, કે બધા કુદરતમાંથી આવેલા સજીવો છે અને કુદરતમાં ઉગાડેલી વસ્તુ એ લોકો ખાય છે। ક્લિયર? એટલે આ બધાનો નાશ કરવો એ તો શક્ય જ ના બને, ને પક્ષીનો નાશ કરી ના શકાય, કરવો ના જોઈએ, કુદરતની સંપત્તિ છે,
क्लियर तो आ बधानो नाश करवा माटे जे केमिकलनो ने एनो यूज थाय छे एनी बदले कंईक एवी पद्धति गोतवानी जरूर छे के जे एक्चुअली आयुर्वेदिक होय अने जे आजूबाजू नुकसान न करे तेवी होय। लीमडानो पाउडर छे पण कीटक ने जीवाणु माटे आवश्यक छे, वारंवार नाखवो पड़े, एक वार मां न थाय, बहु मेहनत वधी जाय, मेहनत ओछी थाय ई माटे केमिकल्स छे। क्लियर तो આપણે એવું વિચારીએ કે તો સાહેબ એમાં શું થઈ ગયું, રોજ પાવડર નાખી રાખવાનો, અમુક દિવસે જવાનું, બોલવું સહેલું છે, કરવું બહુ અઘરું છે। હવે વાત કરીએ અજૈવિક પરિબળો, કમોસમી વરસાદ, તાપમાનની અંદરનો ફેરફાર, ભેજમાં વધારો થવો, ઘટાડો થવો, પવન એક સાથે વધારે ફૂંકાવો, કોઈ પણ એક જગ્યાએથી પવન રેતીવાળા વિસ્તારમાંથી આવ્યો હોય તો માટીવાળા વિસ્તારમાં પવન સ્થપાઈ જાય, બધી રેતી આવે અહીંયા આગળ, ન્યુટ્રિશન્સને ખેંચી લે, રેતી હોય ને એ પોરોસિવ હોય, એ છિદ્રાળું હોય, એ શું કરે કે કોઈ પણ જગ્યાએ ને પાણી કે એની પાસે જે પણ ખેંચી લે, પેલા પ્લાન્ટને કાંઈ આવવા જ ના દે, તો બધી વસ્તુ આમાં નહીં આપેલી હું તમને કહું છું, એટલી એટલી પ્રોબેબિલિટી સંભાવનાઓ છે કે જેના લીધે ખેતર છે એ કન્ટિન્યુઅસલી એને નુકસાન થઈ શકે છે, પાકને નુકસાન થઈ શકે છે। ક્લિયર તો એના પરિબળોમાં આગળ જઈએ તો આના લીધે બીજું શું થઈ શકે તો કે આ બધા પરિબળના ભેજ, તાપમાન, કમોસમી વરસાદ, એક સાથે પવન ફૂંકાવો, રેતાળ વિસ્તારમાંથી પવન આમાં આવી જાય અથવા તો અહીંથી પવન બીજી જગ્યાએ આવ્યો જાય, હવે અહીંથી પવન જાય તો એ શું થાય તો કે જમીનના ઉપરના લેયરમાં સૌથી વધારે ન્યુટ્રિશન્સ પોષક તત્વો હોય બધા પવન સાથે વયા જાય, વરસાદ વધી જતો હોય, અતિવૃષ્ટિ થઈ હોય તો ખેતરમાં કેમિકલ નાખેલા હોય, રાસાયણિક ખાતર નાખેલા હોય, એ રાસાયણિક ખાતર સીધા પાણીમાં ભળે, પાણીમાં ભળે એટલે એમાં રહેલા સજીવોને અતિ હાનિકારક નુકસાન થાય, બહુ હાનિકારક અસર થાય એ સજીવો ઉપર, જીવીનાશક યુરિયાના લીધે, યુરિયા આપણી માટે અતિ અનાવશ્યક છે, વાત કરી હતી રાસાયણિક ખાતરમાં, અને એ બધા સજીવો માટે એ અતિ આવશ્યક છે। ક્લિયર તો વજનમાં ઘટાડો થાય, અંકુરણ ક્ષમતા નબળી પડી જાય, અંકુરણ એટલે જે બીજ આની અંદર અંકુરિત થતા હોય, જે પ્રોડક્શન મળતું હોય ના થાય, એ બીજમાંથી જે વનસ્પતિ ઉગતી હોય ના મળે આ વસ્તુના લીધે, નીપજનો રંગ છે એ બદલાઈ જતો હોય, ઘણી બધી વાર તમે જોજો ફ્રૂટ આવતા હોય એની કરતાં કાંઈક થોડાક ઝાંખા રંગના ફ્રૂટ આવવા મળે આવવા માંડે તો સમજવાનું કે કંઈક જમીનમાં પ્રોબ્લેમ છે, અને 100% એફિશિયન્ટ જમીન બહુ ઓછી જગ્યાએ મિત્રો જોવા મળતી હોય છે। આ બધી વસ્તુના કારણે શું થાય તો કે ઉત્પાદનની બજાર કિંમત છે એ સાવ ડાઉન થઈ જાય, સમજો છો વાત, ચલો નોટ ડાઉન કરી લ્યો, અને આને લીધે ઘણું બધું મિત્રો નુકસાન થતું જોવા મળે। બહુ મસ્ત મજાનો ચેપ્ટર છે, ચલો ક્લિયર છે તો આપણે આગળ વધીએ। અહીંયા આગળ પેલી જે વનસ્પતિની ખેતી હતી એ વનસ્પતિની ખેતી છે એ કમ્પ્લીટ થાય છે, હવે જે આપણે ખેતી સ્ટડી કરવાની છે એ ખેતી છે પશુપાલન, એ ખેતી એટલે કે કોઈ પણ પ્રાણીઓને પાળી અને એમાંથી કોઈ પણ પ્રોડક્ટ મેળવવાની પદ્ધતિ છે અને એકચ્યુઅલી ખેતી જ કહેવાય છે, આપણે ખેતી એટલે એવું સમજતા હોઈએ કે માત્ર પાક ઉત્પાદન કરવાની પદ્ધતિ છે એ ખેતી છે, જનરલી મિત્રો એવું નથી, પશુની ખેતી કહેવામાં આવે છે આને, ક્લિયર, પશુની કૃષિ પણ કહેવામાં આવે છે। ચલો સમજીએ તો સૌથી પહેલા આવે છે પશુપાલન, પશુપાલનનો ઉપયોગ શા માટે શેના માટે કરીએ છીએ એ સમજીએ, અમુક ટેક્સ્ટબુકની અંદરનું, અમુક વસ્તુ ટેક્સ્ટબુકે નથી આપી એ સમજીએ તો પશુ ખેતીના હેતુ શું છે તો કે એક દૂધ ઉત્પાદન છે, એક શું છે દૂધ ઉત્પાદન કે એ પશુમાંથી સારો એવું પ્રમાણમાં સૌથી વધારે પોષક દ્રવ્યવાળા દ્રવ્યો છે જનરેટ થાય જેમ કે દૂધ, પછી તો કે હળ ચલાવવું, સિંચાઈ અને ભારવાહન માટે આ પશુઓનો ઉપયોગ કરવો, જે હાલ ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યો છે, પશુનું કામ નથી તો એમાંથી કાપી અને માંસ મટન મેળવવું જે આપેલું નથી, બાકી ખરેખર એ પ્રમાણે એ મુજબ એનો ઉપયોગ જોવા મળતો જ હોય છે, ભલે અમુક લીગલ થતું હોય અમુક ઇલીગલ થતું હોય, ક્લિયર તો આ આટલી વસ્તુ માટે પશુપાલન છે એને કરવામાં આવતું હોય છે।
भारतीय पशुधन नी जातियोना नाम एक छे बॉस इंडिक्स के जे गायनी एक जात छे अने बीजी छे बॉस बुबेलिस जे एक भैंसनी जात छे। जेसेनी जात छे भैंसनी जात छे। क्लियर डियर फ्रेंड्स, चलो नोट डाउन करो एटले आगळ जईए। चलो डियर फ्रेंड्स क्लियर छे, वधीए आगळ। तो दूधाळा पशुनी वात करिए तो के जे फीमेल छे मादा पशुओ छे ए बच्चाना जन्म पछी एनो दूध उत्पादनो समयगाळो छे ए प्रारंभ થતો હોય છે અને અમુક ચોક્કસ સમય સુધી તે દૂધ આપતા હોવાથી તેને દૂધાળા પશુ તરીકે ઓળખવામાં આવે છે। ચલો હવે એ દૂધાળા પશુઓની અંદર કેવી કેવી જાતનો સમાવેશ થાય છે તો કે એક વિદેશી જાત છે અને અમુક દેશી જાત છે। વિદેશી જાતની વાત કરીએ તો વિદેશી જાતની અંદર જર્સી ગાય આવશે અને બ્રાઉન સ્વિસ ગાય આવશે। દેશી ગાયની અંદર राती सिंधी गाय आवशे अने साहिवाल गाय आवशे। एक्चुअली आ जे विदेशी जात छे एना दूधनी क्वालिटी थोड़ी घणी ओछी आवे छे, आम तो घणी बधी ओछी आवे छे, अने जे देशी जात छे एना दूधनी क्वालिटी घणी वधारे आवे छे। तो पछी आ पाळवामां शुं काम आवे तो के क्वालिटी ओछी आवे परंतु आनो जत्थो छे क्वांटिटी छे ए वधारे होय छे, आनी सरखामणीमां आनी क्वांटिटी थोड़ी ओछी जोवा मळे छे। હજી ગીર ગાયનું આમાં લખ્યું નથી, ગીર ગાય અત્યારે બ્રાઝિલની અંદર ભાવનગરના રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બ્રાઝિલના રાજાને ગાય ભેટમાં આપી હતી। બહુ મસ્ત કિસ્સો છે। બ્રાઝિલમાં બિઝનેસ માટે બંને ભેગા થયેલા અને ત્યાં આગળ વાત થઈ કે ભાઈ અમારે જે બ્રાઝિલના ત્યારના રાજા છે એમને કૃષ્ણકુમાર સિંહજીને કીધેલું કે એક બિઝનેસ માટે ગાયો જોઈએ છે। કૃષ્ણકુમાર સુઈજી કન્ડિશન એવી મૂકી ભાઈ અમારી ગાય છે એને અમે માતા સમાન ગણીએ છીએ, અમારે બહુ એની વેલ્યુ બહુ ઊંચી છે, તો તમે દૂધ લઈ લો પછી મારી નાખવાની શિસ્ત, તમે એમાંથી દૂધેય લ્યો ને માંસેય લ્યો એમ નહીં ચાલે, દૂધ લ્યો પછી ને આજીવન સાચવવી પડશે। ત્યારે હસ્તાક્ષર કરેલા છે બંને વચ્ચે એમઓયુ થયેલા, એ સમયના એમઓયુ જે હસ્તલેખિત એમઓયુ થતા અને મિત્રતા માટે હાથ લંબાવી અને અહીંયાથી બહુ મોટી સ્ટીમર ભરીને ગાય છે ત્યાં મોકલેલી। હાલ ભારત ક્યાં છે એ તો ખ્યાલ બહુ ઓછો હશે, બટ તમને કદાચ ખ્યાલ હશે કે બ્રાઝિલ છે એ દૂધ ઉત્પાદનની અંદર નંબર વન ઉપર આવે છે। આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ જ્યારે એ લોકો આપણી સંસ્કૃતિનો ઉપયોગ કરી અને નંબર વન ઉપર છે। આખી દુનિયાની અંદર દૂધનો સૌથી વધારે ડેરીનો ઉદ્યોગ છે એ બ્રાઝિલની અંદર ડિયર ફ્રેન્ડ્સ જોવા મળે છે, અને એ આ ગીર ગાયોના કારણે, કારણ કે ત્યાં આગળ દૂધની ક્વોલિટી બહુ હાઈ છે। ક્લિયર, ચલો આગળ વધીએ। તો દૂધાળા પશુની વાત કરીએ, ઉપરનું નોટ ડાઉન કરી લેજો સહેજ, પછી ટેબલ ઉપર આવીએ। 10 સેકન્ડ આપું છું, એક કામ કરો પોઝ કરીને નોટ ડાઉન કરી લ્યો એટલે હું આગળ જાઉં। ચલો ક્લિયર, હવે વિદેશી ધાતોમાં શું છે તો કે દુગ્ધ સ્ત્રવણ કાળ છે લાંબો છે, બહુ વધારે ક્વોન્ટિટીમાં દૂધ આપે, લાંબા સમય સુધી દૂધ આપી શકે, સૌથી મોટામાં મોટો લક્ષણ છે। અને જેટલી જેટલી દેશી જાતો છે એની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા છે એ બહુ વધારે છે, અને આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવાના કારણે એ લાંબા સમય સુધી માંદી નથી પડતી અને દૂધ આપે છે। દૂધ રોગ પ્રતિકારક ક્ષમતા હોવાથી દૂધની ક્વોલિટી બહુ હાઈ જોવા મળતી હોય છે। દૂધની ક્વોલિટી કેવી જોવા મળતી હોય છે, બહુ હાઈ જોવા મળે છે, જેની અંદરથી ન્યુટ્રિશન્સ છે એ બહુ વધારે માત્રામાં કોઈ પ્રાણીને મળી શકતા હોય છે। ક્લિયર, ચલો નોટ ડાઉન કરી લ્યો પછી વધીએ આપણે આગળ।
चलो क्लियर छे, आगळ जईए डियर फ्रेंड्स। दूधाळा पशुओनी जात सुधारणा जोईए के भाई आमा चेन्जिस लावा होय तो शुं करी शकाय? दूधनी एक पासे क्वालिटी छे, बीजा पासे क्वांटिटी छे, बन्ने वस्तु बन्नेमां लावी होय तो एनो सोल्यूशन शुं छे? तो वैज्ञानिकोए भेगा मळीने एनो सोल्यूशन काढ्युं के बन्ने ना प्राणी वच्चे संकरण कराई दियो, एटले के इंडियानी मेल होय विदेशनी फिमेल होय अथवा विदेशनी मेल होय इंडियन फिमेल होय, आ बन्ने वच्चे हाइब्रिडाइजेशन थई अने जे नवो सजीव आवशे एनी अंदर बन्ने क्वालिटी डेवलप थई शके, अने जोयुं तो ऑलमोस्ट सक्सेस पण हती आ क्वालिटी, पण कंईक ने कंईक मर्यादाना कारणे हजी जेटली हा पहेला करता घणी बधी सक्सेस छे आ जात। परंतु જે રાત ગીરની ગાય ને રાતી સિંધી ગાય જે ક્વોલિટી આપે છે એ ક્વોલિટી સંકરણમાંથી નથી આવતી, ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ ગઈ પણ ક્વોલિટીની અંદર જે પ્રમાણે વધારો થવો જોઈએ એ વધારો હજી સુધી જોવા નથી મળ્યો। કદાચ એવું બની શકે કે આવનારા સમયની અંદર હજી કંઈક આવું સંશોધન થાય અને આ વસ્તુ ડેવલપ થઈ શકે। ક્લિયર? તો ચલો આગળ જઈએ। તો લાંબો દુગ્ધ શ્રવણ કાળ ધરાવતી વિદેશી જાત અને વધારે રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી દેશી જાત, એટલે કે એક વિદેશી જાત છે બીજી દેશી જાત છે, આ બંને જાત વચ્ચે સંકરણ કરાવવામાં આવે, બરાબર, બંનેના માદા અને નર મેલ અને ફિમેલ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે, ત્યારે જે સંકર સંતતિ પ્રાપ્ત થાય છે એની અંદર ઓલમોસ્ટ લક્ષણો ઐચ્છિક લક્ષણો હતા। કેવા લક્ષણો હતા ડિયર ફ્રેન્ડ્સ? ઐચ્છિક, એટલે કે જે ઈચ્છા હતા, આપણે જે ઈચ્છતા હતા એવા લક્ષણો એની અંદર પ્રાપ્ત થયેલા, પણ એની અંદર મોટે ભાગે પિતૃના ઐચ્છિક લક્ષણો આવેલા, જે આપણે ઈચ્છતા હતા ટોટલી 100% આવું જ થવું જોઈએ તો એ વસ્તુ મિત્રો જોવા મળી નહીં। તો હજી પણ આના સંશોધનો છે, એ કન્ટિન્યુઅસલી ચાલુ છે, ઇનોવેશન શરૂ છે, આગળ જતાં ખબર પડશે કે કેવું ઇનોવેશન જે પ્રોપર જોઈએ છે એ થાય છે કે કેમ। ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો ડિયર ફ્રેન્ડ્સ। ચલો ક્લિયર છે, આગળ વધીએ। તો આવા પશુઓ છે એને કેવું ફૂડ આપવું જોઈએ, આવા પશુઓનો આહાર કેવો હોવો જોઈએ કે જેથી કરીને એની એફિશિયન્સી, એની દૂધની એફિશિયન્સી, કાર્યક્ષમતા છે લાંબા સમય સુધી રહે અને એની ક્વોલિટી સારી એવી રહે? ગમે એ પ્રાણી ગમે એ બહાર જઈને એઠવાડ ખાય આવે તો એમાં દૂધની ક્વોલિટી 100% મિત્રો ડાઉન થાય, યાદ રાખજો। ક્લિયર? તો બે પ્રકારના આહારની જરૂર રહેતી હોય છે, એક એવો આહાર કે જે એનું સ્વાસ્થ્ય છે, આ સ્વાસ્થ્ય નથી આ સ્વાસ્થ્ય છે, એની હેલ્થ છે, સ્વાસ્થ્ય, અને બીજું એવું છે કે જે તેનું દૂધ ઉત્પાદન વધારી શકે, એક હેલ્થ વધારી શકે અને બીજું તેનું દૂધ ઉત્પાદન વધારી શકે। તો બીજા પ્રકારની જરૂરિયાત છે એ દૂધ ઉત્પાદનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જ રહેતી હોય। આ જે જરૂરિયાત છે એ ક્યારે રહેશે? તો કે જ્યારે એ દૂધ સ્ત્રવણ આપે છે, માની લ્યો કે એ વાછરડું છે એ જન્મ્યું છે, ક્લિયર, એ નાની એવી વાછરડી છે, એ શરૂઆતમાં જ એને એવું ફૂડ નથી આપવાનું કે એ દૂધ ઉત્પાદન વધારી શકે, કારણ કે હજી તો એ બોર્ન થયેલું છે। તો એ સમયે માત્ર એ હેલ્થ સારી રાખી શકે, એના પોતાના બોડીને મજબૂત રાખી શકે એવો જ આહાર એને પ્રોવાઈડ કરવાનો હોય। એ જ્યારે
कैपेबल बने छे के हवे ए दूध आपी सकशे त्यारे एने बीजी प्रकारनुं फूड छे ए प्रोवाइड करवामां आवतुं होय छे। क्लियर? चलो तो आ डेरीना पशुनो आहार छे। हवे ए आहारना नाम समझिए, पण नाम समझता पहेला नोट डाउन करी लो, पछी मित्रों आपणे आगळ जईए। चलो पोज करी अने नोट डाउन करी लेजो। तो पशुना आहार ए केटली प्रकारना होय, तो के भाई आइधर तमे एने मोटो वृक्ष अथवा चारो आपी सको, अदरवाइज एने समृद्ध आहार प्रोवाइड करी शकाय। चारो छे ए शू छे, तो के खांडेलू अनाज, अनाज काढी लीधु होय पछी बाकीनू उधेलू होय खांडेलू अनाज छे, आ एकदम रेसामय होय એટલે એને બધી બહુ બધી વસ્તુ મળે છે। હવે સર તમે એવું કહેશો કે સર તો આપણે આ બધી વસ્તુ કેમ ન ખાઈ શકીએ? ડિયર ફ્રેન્ડ્સ, આપણને આ પાચન ના થાય, આની અંદરનું સેલ્યુલોઝ બહુ પાવરફુલ હોય, આની અંદરનું જે સેલ્યુલોઝ છે બહુ પાવરફુલ હોય, મારું અને તમારું જઠર એને પચાવી ના શકે। આપણે કાગળ ખાઈએ તો આપણને પચે નહીં, આપણે પૂઠું ખાઈએ તો આપણને પૂઠું પચે નહીં, કારણ કે એની અંદરનું સેલ્યુલોઝ બહુ હાર્ડ હોય। પ્રાણીના શરીરની અંદર, ઢોરના શરીરની અંદર આ સેલ્યુલોઝને પાચન કરી શકે એવો ઉત્સેચક આવેલો હોય, એટલે કે આટલી બધી મજબૂત જે કોષ દિવાલ છે એ પ્રાણીના શરીરમાં જાય, એનું શરીર એને તોડી નાખે અને એમાંથી પોષણ મેળવી લે। આપણું શરીર કેપેબલ નથી, એનું શરીર કેપેબલ છે, એટલે એ પૂઠું ખાય કે કાગળ ખાય તો એનર્જી મળે, અને આપણે ખાઈએ તો તકલીફ પડી જાય, ડોક્ટર પાસે જવું પડે। ચલો તેમાં રેસા ઓછું છે, ઓછા છે, પરંતુ પ્રોટીન અને અન્ય પોષક તત્વો છે એ વધારે હોય છે, અને એના કારણે એ સમૃદ્ધ આહાર તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો। ચલો ક્લિયર, તો વધીએ આગળ। પશુનો સંતુલિત આહાર એવો હોવો જોઈએ કે એની અંદર જે મેઇન ગુરુ પોષક તત્વો છે અને જેની બેઝિક રિક્વાયરમેન્ટ છે એ પ્રોપર મળવી જોઈએ। જેમ કે આપણી બેઝિક રિક્વાયરમેન્ટમાં કોણ આવે, તો કે અમુક પ્રકારના સોડિયમ અને પોટેશિયમ જેવા ક્ષાર આવે, વિટામિન્સ આવે, હિમોગ્લોબિન આવે। હિમોગ્લોબિન શરીરમાં જોવા ન મળે તો શરીરના બીજા ભાગ સુધી ઓક્સિજન ના પહોંચે, વિટામિન બી ટ્વેલ્વ જોવા ન મળે તો તણાવ વધી જાય। ક્લિયર? એટલે જ ઘણા બધા વ્યક્તિઓને વિટામિન બી ટ્વેલ્વની ખામીઓ છે એ ડિયર ફ્રેન્ડ્સ વધવા લાગી છે। તો ગાય કે ભેંસના જે તાજું દૂધ છે, એ તાજા દૂધની અંદર, હું હજી કહું છું તાજા દૂધની વાત કરું છું, આપણી પાસે જે પેલી કોથળીમાં દૂધ આવે એ તો પેસ્ચ્યુરાઇઝ કરેલું આવે, એને ઉકાળીને ઠંડુ પાડ્યું હોય, એ ઘરે આવે એટલે પાછા આપણે ઉકાળીએ અને ત્રીજી ચોથી વારે પીએ, ત્રણ ચાર વાર ઉકાળીને, એમાં કાંઈ વધ્યું ના હોય, ખાલી થોડો ઘણો સ્વાદ હોય અને થોડા ઘણા ન્યુટ્રિશન હોય, બાકી એની અંદર કંઈ ખાસ જોવા ના મળતું હોય। પરંતુ જે તમને વાત કરું છું કે ગાય કે ભેંસમાંથી નીકળતું જે હજી તાજું દૂધ છે, એ દૂધની અંદર વિટામિન બી ટ્વેલ્વ ઘણી બધી માત્રામાં હોય છે। ક્લિયર? તો એ જે તમે ગ્રહણ કરો તો તમારા આપણા બોડીની અંદર, એટલે હું પોતે ગ્રહણ કરતો નથી, તો જસ્ટ ઇન્ફોર્મ કરું છું કે આવું જનરલી હોય છે, સવારમાં ક્યાં ભેંસ ગોતવા જાવી। ક્લિયર? તો જે દૂધ આવે છે, જે વ્યક્તિ પાસે પોતાની વાડી હોય ને આવું કંઈક પાળેલું હોય, તો એ વ્યક્તિ આ વસ્તુનો લાભ લઈ શકે કે જે તાજું કાઢેલું દૂધ છે એ પીવામાં આવે તો એનું શરીર લાંબા સમય સુધી હેલ્ધી રહે છે, કોઈ વિટામિન્સની ડેફિશિયન્સી આવતી નથી। દૂધ એક એવી વસ્તુ છે કે અમુક ખનિજ ક્ષાર, અમુક અને વિટામિન, લાઈક વિટામિન સી અને અમુક ખનિજ ક્ષાર સિવાય બધી વસ્તુ દૂધમાંથી મળી રહે છે, બધી વસ્તુ। ક્લિયર? ચલો તો અહીંયા આગળ લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વ
भरपूर प्रमाण में एने मळी जवा जोईए। गुरु ने लघु विषय मैं तमने माहिती आपी थी कि गुरु एटले बहु मोटा मोटा न होय, परंतु आनी जरूर वधारे मात्रा में होय अने आनी जरूर छे ए ओछी मात्रा में होय। जेम के हूँ अपना शरीर माटे एम कहूँ, अपना शरीर माटे विटामिन बी 12 तो ए लघु पोषक तत्व छे। केवो पोषक तत्व छे? लघु पोषक तत्व। अपना शरीर में माइक्रोग्रामनी रिक्वायरमेंट होय नी, माइक्रोग्रामनी એટલે કે આપણા બોડીમાં લગભગ લગભગ 12 થી 14 ગ્રામ વિટામિન બી 12 હોય તો એ 10 લાખ દિવસ સુધી ચાલે। હું બોલું એ સમજો, ભૂલ ના પડે, આપણા શરીરમાં 10 થી 12 ગ્રામ વિટામિન બી 12 હોય તો એ 10 લાખ દિવસ સુધી ચાલે, કારણ કે રોજ માઇક્રોગ્રામમાં રિક્વાયરમેન્ટ હોય આખા બોડીને। બહુ લેવલ નાનું થઈ ગયું, ક્લિયર? તો અને આટલા ગ્રામ થઈ ગયું તો માણસ જીવી ના શકે, એટલે આપણા શરીરમાં જે વિટામિન્સ જોવા મળતા હોય એ માઇક્રોગ્રામની અંદર હોય, સમજાય છે? તો જે પોષક તત્વની વધારે પ્રમાણમાં આવશ્યકતા છે એ ગુરુ પોષક તત્વ છે, અને જે પોષક તત્વની ઓછા પ્રમાણમાં આવશ્યકતા છે એને આપણે લઘુ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ। સંતુલિત આહાર દૂધાળા પશુઓને એકદમ હેલ્ધી રાખે છે, સ્વસ્થ રાખે છે, અને જેટલું એનિમલ હેલ્ધી હશે એટલું એનું મિલ્ક પ્રોડક્શન બહુ હાઈ થશે। એનું મિલ્ક પ્રોડક્શન કેવું હશે? ઘણું બધું હાઈ હશે, ક્લિયર? બટ અમુક જગ્યાએ, ખાસ કરીને આઉટર કન્ટ્રીઝની અંદર અને મોટાભાગની જગ્યાએ આપણા દેશની અંદર, દૂધાળા પ્રાણીઓ જ્યારે દૂધ આપતા બંધ થાય છે તો એના સ્વાર્થ પૂરો થયા બાદ એમાંથી એને મારી અને માંસ મટનને બાકીનું બધું કાઢી નાખવામાં આવતું હોય છે, તો એ એક દુઃખભરી વસ્તુ છે। ચલો નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ, ચલો વધી આગળ વાલા મિત્રો। તો ત્યાંથી આગળ જે હોપ લખાઈ ગયો છે, બાકી હોય તો પોઝ કરીને લખી લેજો। હવે પશુ રોગને એ બધું કઈ રીતે થાય છે, એની સારવાર કઈ રીતે થાય છે, કયા કયા રોગથી પશુને બચાવવા જોઈએ, એની રસીકરણ ને એ બધું કઈ રીતે કરવું જોઈએ એ સમજીએ। ભાઈ એ પણ એક પ્રકારના પ્રાણીઓ છે, જેમ આપણે સામાજિક પ્રાણી છીએ, જે આપણા ઉપર વાયરસ, બેક્ટેરિયા, જીવાણુઓ, ફૂગ, પ્રજીવ અસર કરતા હોય એ જ રીતે એના શરીર ઉપર પણ અસર કરતા હોય। 100% આપણા કરતાં એની જે ઇમ્યુનિટી પાવર છે, એની જે રોગ પ્રતિકાર ક્ષમતા છે, આપણા કરતાં બહુ બધી વધારે હોય, બહુ અલ્ટિમેટ લેવલની રોગ પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકાર ક્ષમતા એનામાં જોવા મળતી હોય, એના લેવલમાં આપણામાં ઘણી ઓછી હોય, કારણ કે આપણે બહુ કમ્ફર્ટ ઝોનમાં રહીએ છીએ। સમજો વાતને, આપણે બહુ બહુ કમ્ફર્ટ ઝોનમાં રહીએ છીએ, અને કમ્ફર્ટ ઝોનમાં જે વ્યક્તિઓ રહેતા હોય એ લોકો ગમે ત્યાં આંટા મારતા હોય, ગમે ત્યાં રખડતા હોય, એટલે બોડીની સિસ્ટમ બહુ સ્ટ્રિક્ટ બની ગઈ હોય, આપણામાં એટલી બધી સ્ટ્રિક્ટ ના હોય, જોઈએ ત્યારે પોષક દ્રવ્યો મળી જતા હોય, એવું બધું હોય ત્યારે ખ્યાલ છે કે ભાઈ જોશે ત્યારે મળી જશે, એટલે એટલી બધી સ્ટ્રિક્ટ ના હોય, એટલે બહારથી હુમલો થવાની શક્યતાઓ આપણા શરીરની ઉપર વધારે હોય, એના શરીરમાં ઓછી હોય। અમુક માણસને વર્ષમાં 10 વાર શરદી થાય, પ્રાણીને 10 વાર શરદી ના થાય, પ્રાણીને શરદી થાય, પ્રાણીને કેન્સર થાય, પ્રાણીની ચામડીના રોગ થાય, જે વસ્તુ આપણને થાય એ જ વસ્તુ એને થાય, અમુક પ્રાણીને કોરોના થાય, કોરોના પ્રાણીમાંથી આવેલો તો રોગ છે, ક્લિયર? કૂતરાને કોરોના ના થાય એવું એક રિસર્ચ પેપર કહે છે, ઓકે? ચલો તો આ પ્રાણીઓ પણ એ વાયરસ કે બેક્ટેરિયાથી ગ્રસ્ત બને છે। તો બે પ્રકારના સજીવો છે એ આના ઉપર ઇફેક્ટ કરતા હોય, એક છે બાહ્ય પરોપજીવી સજીવો, એક્સટર્નલ પેરાસાઇટ્સ, અને બીજું છે ઇન્ટરનલ પેરાસાઇટ્સ। પેરાસાઇટ્સ એટલે ખ્યાલ પડે ને, વેનમ જોયું છે ને માર્વેલનું, હા, એ જે વેનમ મૂવી છે, માર્વેલનું એક મૂવી છે વેનમ, લગભગ ઘણા જેટલા જેટલા માર્વેલના ફેન હશે એને જોયું હશે,
ઈ જે ઇફેક્ટ કરે ઈ જાય ઇફેક્ટ કરે બહારથી, અને ઈ તેમાં તો બહુ સારું દેખાડ્યું, ખરેખર એવું છે નહીં. પરોપજીવી ક્યારેય સારા હોઈ ના શકે, ફરી એકવાર કહું છું, ક્યારેય પરોપજીવી સારા હોઈ શકે નહીં, એ માત્ર અને માત્ર નુકસાન જ પહોંચાડે, યાદ રાખજો આ વાતને. બરાબર, એ તો સ્ટોરી છે એટલે સારું દેખાડેલું છે. બાહ્ય પરોપજીવી એટલે શું? તો કે બહારથી રહી અને એમાંથી જે પોષક દ્રવ્યો ખેંચતા હોય એને બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પશુની ચામડી ઉપર એ ચામડીના રોગ કરે, પશુની ચામડી ઉપર ઇતરડીઓ રહેલી હોય, એનો ડંખ અંદર ઘૂસાડે. હમણાં મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વનસ્પતિમાં ઇતરડી ચોંટી ગઈ હોય ને અંદર સીધો ડંખ નાખી દે અને ન્યુટ્રિશન્સ ખેંચી લે, એ જ રીતે એ પ્રાણીની અંદર વહી જતી હોય. પ્રાણીની અંદર જઈ અને શું કાર્ય કરતી હોય? તો કે ડંખ મૂકી દીધો હોય એમાંથી સીધે સીધું લોહી કે છે ચૂસી લે. મચ્છર બાહ્ય પરોપજીવી છે, બેસે છે, લોહી ચૂસીને વયા જાય છે. તો આને શેના તરીકે ઓળખવામાં આવે છે? બાહ્ય પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, બાહ્ય પરોપજીવી આમ જોવા જઈએ તો નુકસાન તો કરે જ છે, પરંતુ એ અંતઃ પરોપજીવી કરતાં થોડુંક ઓછું નુકસાન કરે છે. ફરી એકવાર બોલું, બાહ્ય પરોપજીવીઓ નુકસાન તો કરે જ છે, પરંતુ એ અંતઃ પરોપજીવી કરતાં થોડા ઘણા પ્રમાણની અંદર ઓછું નુકસાન કરે છે. હવે કેમ? તો કે એની પાસે ઘણા બધા ઓપ્શન છે. કાં તો આ પ્રાણી મચ્છર પાસે ઓપ્શન છે, આ પ્રાણીમાંથી લોહી ખેંચીશ, પછી આમાંથી આમાંથી એની પાસે ઓપ્શન છે. અંતઃ પરોપજીવી છે કે કન્ટિન્યુઅસલી શરીરની અંદર જ રહેતા હોય, કોઈ સંજોગોમાં બહાર ન નીકળતા હોય, તો આ અંતઃ પરોપજીવી બહુ વધારે નુકસાન પહોંચાડે છે. નાના છોકરાને બહુ કૃમિ થઈ જાય ગળ્યું ખાઈને, ત્યારે તો શરીરની અંદર જે કૃમિઓ થઈ જાય છે એ અંતઃ પરોપજીવી છે. ઓપરેશન કઢાવી અને જ્યારે કૃમિ બહુ વધી ગયા હોય તો આ કૃમિઓને બહાર કાઢવા પડે છે. એમાંય ધ્યાન રાખવું પડે, કૃમિ વચ્ચેથી ભટકવું ના જોઈએ, કારણ કે ઝેરી અસર કરે. આઈ થિંક મેં તમને ચેપ્ટર નંબર 7ની અંદર આ સમજાવેલું છે. ક્લિયર? તો નુકસાન કરે છે બહુ કોઈ પણ કૃમિ હોય, શરીરમાંથી પોષક દ્રવ્યો ખેંચી લે અને નકામા દ્રવ્યો છે એ એની અંદર ઉમેરે રાખે, ઝેરી દ્રવ્ય છે એ કૃમિ એની અંદર ઉમેરે રાખે છે, અને એ ઝેરી દ્રવ્ય ઉમેરાવાના કારણે બહુ માઠી અસર પહોંચે છે યજમાનને, જે સજીવ ઉપર આ એટેક થયો છે એને. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો, તો અંતઃ પરોપજીવી એટલે શું? તો કે કૃમિઓ પશુના જઠર અને આંતરડાને જ્યારે યકૃત કૃમિ છે એ યકૃત કૃમિ એના યકૃત ઉપર અસર કરે ત્યારે એને સંપૂર્ણપણે રોગગ્રસ્ત બનાવે છે. તો આ રોગને કઈ રીતે કાઢવો એ મોટો પ્રોબ્લેમ છે. તો એની માટે અમુક પ્રકારની એની મેડિસિન આવે, એની મેડિસિન નાની ઢાંકણીમાં પીવાની ના હોય. આપણે કેમ શરદી ઉધરસની મેડિસિન એક ચમચીમાં પી જઈએ, એક ચમચીથી એના અસર ના થાય એવું મોટું શરીર હોય. ક્લિયર? એટલે એની બહુ વધારે પડતી મેડિસિન આવતી હોય, એને પીવડાવવી પડે. કોઈ પણ રીતે એ પીવે પછી આ સોલ્યુશન છે એ થતું જોવા મળતું હોય છે. તો આ જે કૃમિ છે કાઢવા એના શરીરમાંથી અતિ આવશ્યક છે. અધરવાઇઝ મિત્રો પ્રોબ્લેમ્સ એવા થઈ શકે કે જો કૃમિ એના શરીરમાં કન્ટિન્યુઅસલી એમનેમ રહે તો શરીરની બધી એફિશિયન્સી ઘટાડી દે, એનું આયુષ્ય ઘટાડી દે, કોષો ઉપર હુમલો કરે, પેશી અંગ અને છેલ્લે અંગતંત્ર ઉપર હુમલો થતો હોય છે. એટલે જે ડેમેજવાળું પશુ હોય છે એ પછી એફિશિયન્સીથી દૂધ છે એ આપી શકતું નથી હોતું. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો, તો આ રીતે બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી વિશે મિત્રો આપણે માહિતી મેળવી શકાય. આપણા શરીરમાં આ જ રીતે હુમલા થતા હોય બાહ્ય અને અંતઃ પરોપજીવીના, પણ આપણે બહુ બુદ્ધિશાળી છીએ એટલે આપણે આનું સોલ્યુશન કાઢી શકીએ છીએ. આ મૂંગા ઢોર છે ને ખ્યાલ નથી પડતો હોતો. ક્લિયર? તો ચલો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. ચાલેલું, હોમવર્કમાં તમારે એકવાર લખવાનું રહેશે. મળી નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ, ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. નોટ ડાઉન કરી લેજો બાકી હોય.